નમસ્કાર અંસલી ફૂડ્સમાં ફરી પર તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ હું છું મિતા આજે આપણે સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી વેજ પનીયાર બનાવીશું આને અપમ પણ કહેવાય છે અને એની સાથે સર્વ કરવા માટે આજે આપણે ટેસ્ટી પીનટ ચટણી પણ બનાવીશું અપમ બનાવવા માટે મેં અરાઉન્ડ એક કિલો જેટલું ઇડલી ઢોસાનું બેટર લીધું છે અને આટલા બેટરમાંથી તમે લગભગ પાંચથી છ વ્યક્તિને અપમ સર્વ કરી શકશો હું આમાં થોડું પાણી મિક્સ કરું છું આ બેટરની કન્સિસ્ટન્સી આપણે ઇડલીનું બેટર હોય એના જેવી જ તૈયાર કરવાની છે આ બેટર જો તમારે ઘરે બનાવવું હોય તો ઇડલીનું બેટર કેવી રીતે બનાવવું તેનો વિડીયો પણ મેં મારી ચેનલ પર મૂકેલો છે તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે બેટરમાં મસાલા મિક્સ કરીએ તો મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી દો મેં અહીં એક ટી સ્પૂન એની ઉપર થોડું વધારે મીઠું એડ કર્યું છે સાથે હાફ ટી સ્પૂન જીરા પાવડર અને હાફ ટી સ્પૂન જેટલું મરી પાવડર પણ મિક્સ કરીએ હવે પહેલાં બેટરને એકવાર હલાવીને આપણે જે મીઠું એડ કર્યું છે તેને બરોબર મિક્સ કરી લઈએ પછી આપણે તેમાં બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ પણ મિક્સ કરીશું અને આજે અહીં આપણે વેજ અપમ બનાવી રહ્યા છીએ એટલે આમાં આપણે થોડા વેજીટેબલ્સ પણ મિક્સ કરીએ અહીં મેં એક ગાજર અડધું કેપ્સિકમ અને એક મીડિયમ સાઈઝના ટામેટાને આ રીતે બારીક સમારી લીધું છે તેને આપણે બેટરમાં મિક્સ કરી દઈએ અને આની સાથે તમારે ડુંગળી અને લીલા વટાણા મિક્સ કરવા હોય તો એ પણ કરી શકાય અહીં તમે એકલા ડુંગળી અને ટામેટા મિક્સ કરીને પણ અપમ બનાવી શકો છો પણ થોડા ગ્રીન વેજીટેબલ્સ મિક્સ કરશો તો અપમ થોડા હેલ્ધી બનશે વેજ મિક્સ કરી લીધા પછી હવે આપણે ચણાની અને અડદની દાળને ફ્રાય કરીને આ બેટરમાં મિક્સ કરવાની છે તો અહીં બેટરમાં મિક્સ કરવા માટે આપણે એક વઘાર તૈયાર કરીશું એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીને તેમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીએ સાથે બે પિંચ જેટલી હિંગ પણ એડ કરીએ થોડા કરી પત્તા એડ કરીએ અને હવે વઘારમાં એક ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ અને સાથે એક ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ પણ એડ કરીએ હવે અહીં ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખીને આ બંને દાળ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાની છે અપમ ખૂબ જ જલ્દી કૂક થઈ જતા હોય છે અને લગભગ પાંચેક મિનિટ જેટલો જ સમય લાગતો હોય છે એટલે દાળ અહીં તમારે બિલકુલ કાચી ના રહે એ વાતનું ધ્યાન રાખવાનું અહીં દાળ સિત્તેરથી એંસી ટકા જેટલી કૂક થઈ જાય પછી જ તેને બેટરમાં મિક્સ કરવાની છે અને દાળની સાથે જ હું અહીંયા બે લીલા મરચાં અને એક ટી જેટલી આદુની પેસ્ટ અહીં મેં લીધી છે તેને સોતે કરી લઉં છું એટલે એનો કાચો સ્વાદ પણ જતો રહેશે અહીંયામાં આપણે લાલ મરચું મિક્સ નથી કરવાનું ફક્ત લીલા મરચાંથી જ તીખા સપવાની છે એટલે લીલું મરચું તમારે તમારા ટેસ્ટ મુજબ લઈ લેવાનું અહીં દાળ થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તરત જ આપણે તેને વઘારમાં મિક્સ કરી દેવાની છે તો બેટરમાં આ રીતે તમે દાળનો થોડો તડકો લગાવી દેશો તો એનાથી અપમનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે અને બેટર અહીં તમે થોડું ઢીલું રાખશો તો અપમ એકદમ સોફ્ટ બનશે બિલકુલ હાર્ડ નહીં બને અહીં તમારે ઈડલી જેવું જ બેટર બનાવી લેવાનું છે અને પછી શાકભાજી મિક્સ કરશો એનું પણ પાણી રિલીઝ થશે અને હાફ ટીસ્પૂન જેટલો ઈનો પણ એડ કરીએ એનાથી પણ અપ્પમ એકદમ સોફ્ટ બનશે છેલ્લે તેમાં થોડી કોથમીર પણ મિક્સ કરી દઈએ અને બેટરમાં તમે જ્યારે ઈનો મિક્સ કરો એ પહેલાં અપમ પેનને તમારે એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર બે મિનિટ માટે પ્રીહીટ કરી લેવાની છે હવે અહીં આપણું અપમ માટેનું બેટર તૈયાર છે અને અપમ પેનને પણ મેં પ્રીહીટ કરી લીધી છે હવે આપણે અપે બનાવી લઈએ અપમ પેનમાં આપણે પહેલાં થોડું તેલ એપ્લાય કરી દઈએ તો આ વેજ આમ ખૂબ જ ઓછા તેલમાં બનાવી શકાય છે અને એ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને અંદર તમે થોડા સિઝનલ વેજીટેબલ્સ મિક્સ કરો એટલે એ થોડું વધારે હેલ્ધી પણ બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે એક બેચ તૈયાર કરવામાં લગભગ પાંચથી સાત મિનિટ જેટલો જ સમય લાગે છે તો આ રીતે બેટર તમારે થોડું સોફ્ટ રાખવાનું અને ખાંચા તમારે આખા ભરી દેવાના એટલે અહીં એકદમ ફૂલેલા ગોળ ગોળ અને એકદમ સોફ્ટ અપે તૈયાર થશે હવે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ત્રણેક મિનિટ માટે ચડવા દઈએ ત્રણેક મિનિટ પછી અપમને હવે આપણે ટર્ન કરી લેવાના છે એ પહેલાં આપણે તેની પર એક ટી સ્પૂન જેટલું તેલ એપ્લાય કરી દઈએ અહીં આપણે જોઈ રહ્યા છે કે નીચેની બાજુથી અપમ સરસ શેકાઈ ગયા છે તો બધા જ અપમને હવે આપણે આ રીતે ફેરવી લઈએ અને બીજી બાજુ પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે ચડવા દેવાના છે ગેસી ફ્લેમને અહીં મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે અને ઢાંકીને આપણે બીજી બાજુ પણ ત્રણેક મિનિટ માટે ચડવા દઈએ ત્રણ મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે અપમ બીજી બાજુથી પણ ખૂબ જ સરસ શેકાઈ ગયા છે અને અપમ એકદમ ગોળ બન્યા છે અને એકદમ સોફ્ટ પણ બન્યા છે તમે આ રીતે ટૂથપિકની મદદથી પણ ચેક કરી શકો છો આ રીતે ટૂથપિક લગાવીને તમે જ્યારે બહાર કાઢો ત્યારે ટૂથપિક પર બિલકુલ બેટર ના ચોટ્યું હોય તો સમજી લેવાનું કે આપે તૈયાર થઈ ગયા છે અહીં આપણા આપે તૈયાર થઈ ગયા છે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને આ જ રીતે આપણે પાકીના અપમ્પમ બનાવી લઈએ તો આ વેજ અપમ કે પછી વેજ પનીયારમને તમે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં વિવિધ ચટની ચટણી સાથે સર્વ કરી શકો છો અને સાધના ડીનરમાં અને તમે સાંભાર કે પછી રસમ સાથે પણ સર્વ કરી શકો છો અપ્પે બનાવતી વખતે બેટરને તમારે બહુ હાર્ડ નહીં રાખવાનું થોડું બેટરને સોફ્ટ રાખશો તો પનિયાલમ એકદમ સોફ્ટ બનશે અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર બંને બાજુ ફેરવીને ત્રણેક મિનિટ માટે કૂક કરી લેવાના છે એટલે બિલકુલ પળસે પણ નહીં અને કાચા પણ નહીં રહે અપમ તૈયાર થઈ જાય એટલે તેની સાથે સર્વ કરવા માટે આજે આપણે સિંગદાણાની સ્વાદિષ્ટ ચટણી પણ બનાવીશું તમારી પાસે ફ્રેશ કોકોનટ અવેલેબલ ના હોય ત્યારે પલાળેલા સિંગદાણા અને દહીંમાંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બનાવી શકાય છે તો અહીં આપણા અપમ તૈયાર થઈ ગયા છે તેની સાથે સર્વ કરવાની ચટણી પણ બનાવી લઈએ એક મુઠ્ઠી જેટલા સિંગદાણા અહીં મેં પાંચથી છ કલાક માટે પલાળી રાખ્યા હતા એને આપણે મિક્સર જારમાં એડ કરીએ સાથે એક ટી સ્પૂન જેટલું કોપરાનું છીણ એડ કરીએ બિલકુલ ઓપ્શનલ છે તમારી પાસે હોય તો જ એડ કરજો અને તમારા ટેસ્ટ મુજબ આદુ મરચાં કોથમીર અને લીમડો પણ એડ કરી દો અને સાથે હાફ ટીસ્પૂન જેટલો જીરા પાવડર એડ કરીએ જીરું અહીં મેં કાચું જ તળીને લીધું છે મીઠું તમારા સ્વાદ પ્રમાણે કે પછી હાફ ટી સ્પૂન જેટલું એડ કરી દો અને અરાઉન્ડ ત્રણ ટેબલ સ્પૂન જેટલું મોળું દહીં મિક્સ કરીએ અને હવે બિલકુલ પાણી એડ કર્યા વગર ચટણીને ગ્રાઇન્ડ કરી લેવાની છે તો અહીં આપણી સિંગદાણાની ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે સિંગદાણા અહીં તમે કાચા લો એની બદલે ત્રણથી ચાર કલાક માટે પલાળીને પછી ચટણી બનાવશો તો ચટણીનું ટેક્સચર ખૂબ જ સરસ તૈયાર થાય છે અને ખૂબ જ સરળતાથી પચી પણ જશે ચટણીને તમે આ રીતે બનાવીને પણ સર્વ કરી શકો છો પણ એની પર થોડો વઘાર રેશો તો એ વધારે ટેસ્ટી લાગશે તો ચટણીના વઘાર માટે આપણે એક ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીને તેમાં એક ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીએ રાઈ બરાબર તડકે એટલે તેમાં એક સૂકું લાલ મરચું મિક્સ કરીએ અને સાથે થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરીએ તો અહીં આપણો વઘાર પણ તૈયાર થઈ ગયો છે ગેસને બંધ કરી દઈએ અને વઘારને હોય ચટણી પણ પાથરી દઈએ તો અહીં આપણા હેલ્ધી વેજ પનીયારામ અને પીનટ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે આઈ હોપ કે તમને આની રેસીપી ચોક્કસ પસંદ આવી હશે તો આ હેલ્ધી રેસીપીને તમે પણ જરૂરથી ટ્રાય કરો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરો થેન્કસ ફોર વોચિંગ